ફેધા, તું ગાડીમાં બેસ, હું અંદર જઈને લોકોને પૂછીને આવું છું. કદાચ એ લોકોને ખબર હોય કે આપણી સાથે શું થયું છે. હા, અને જો તું પ્લીઝ અંદર જ બેઠી રહેજે, ક્યાંય જતી નહીં. જો રાધા, હું તને ફરી એકવાર કહું છું, તારે અહીંયાથી ક્યાંય નથી જવાનું. હું જેમ પહેલી બાજુ જઈશ, તું મારી પાછળથી ઉતરીને પહેલી બાજુ જતી રહીશ. અને મારે તને પાછું શોધવું પડશે, પાછી તારા નામની બૂમો પાડવી પડશે, અને મારે આ બધું નથી જોઈતું. એટલે પ્લીઝ તું અંદર જ બેઠી રહેજે, હા, એ જ ફાઇનલ છે. ઓકે, ઠીક છે, હું ક્યાંય નહીં જઉં. તારું ધ્યાન રાખજે, આવ. નકામું નાલાયક, એ આ બધું ફક્ત મને હેરાન કરવા માટે જ કરી રહ્યો છે. મને તો એવું મન થાય છે ને કે જ્યાં કઈ પણ હોય ને ત્યાંથી એને શોધું, અને શોધીને એનો જીવ લઈ લઉં અને મારી નાખું. વાસી, તમે એવા કોઈ માણસને જોયું છે જે અહીંયાથી કોઈ છોકરીને ઉપાડી લઈ જતું હોય? જુઓ આ છોકરી. ના, મેં તો કોઈ અહીંયાથી આ છોકરીને લઈ જતા જોઈ નથી. શું અમારે કોઈ કામ ધંધો નથી? ના, એટલે એવું નહીં, તમે તો આખો દિવસ અહીંયા જ હોવો છો ને, તો તમે એવા કોઈ છોકરાને જોયો છે જેને જોઈને તમને અચૂકતું લાગતું હોય, જેને જોઈને શંકા જતી હોય? અમે અમારું બધું કામકાજ છોડીને આ બધું તો જોઈ ના શકીએ ને. ઠીક છે, જો ત્યાં કામ થયું છે કે નહીં એ મને નહીં ખબર પડે ને તો સસ્પેન્સ મને સસ્પેન્સમાં મારું તો માથું ફાટી જશે. પ્રખ્યાત, પ્રખ્યાત મારો ફોન પણ નથી ઉપાડી રહ્યો, હું શું કરું? ના, હું આમ રાહ જોઈને તો નહીં જ બેસી શકું. હું ક્રિષ્ણ જ ફોન કરીને પૂછી જોઉં છું. ભાઈ, તમે આ છોકરીને કોઈ અહીંયાથી લઈ જતું હોય એવી રીતે જોયા છે? થેન્ક યુ. ભાઈ, તમે આ છોકરીને અહીંયાથી કોઈ લઈ જતું હોય એવી રીતે જોયા છે? બોલ ક્યારા. હાય ક્રિશ, ક્યાં છે તું? કુળદેવીના મંદિરે. હા, એ મને ખબર પડી, સાસુમાએ કહ્યું મને. તું હજી પણ ત્યાં જ છે? હા, હજી સુધી અહીંયા છીએ. પૂજા બરાબરથી પતી ગઈ? હા, બધું બરાબર પતી ગયું. મને એમ કે તો વહેલી સવારે નીકળ્યો છે ને એટલે થાકી ગયો હોઈશ. બધું બરાબર છે ને? ક્યારા, સાચું કહું તો એકચ્યુઅલી કંઈ જ ઠીક નથી. મને એવું થાય છે કે અમારે અહીંયા આવું જ નહોતું જોઈતું. અરે પણ કેમ, એવું તો શું થયું ક્રિશ? ક્રિશ, અવાજ પરથી તો જરાય ઠીક નથી લાગી રહ્યો. મને નથી સમજાતું કે હું તને શું કહું. હું તો ઠીક છું, પણ અહીંયા જે પરિસ્થિતિ છે ને એ ઠીક નથી, બીજું કંઈ નહીં. તારું મોઢું ફાડીને કે ને કે ત્યાં શું થયું છે? હું પણ તને કેટલું સામેથી પૂછું, એક તો પહેલાથી જ અહીંયા મારું માથું ફાટી રહ્યું છે અને તું પાછો આમાં વધારો કરે છે. કિયારા, જો તને વાંધો ના હોય તો હું તને થોડીક વાર પછી ફોન કરું. શું છે કે હું અત્યારે કામમાં અટવાયેલો છું,
હા તો હું તને પછી ફોન કરું. હા મને ખબર નહીં કેમ પણ એવું લાગી રહ્યું છે ક્રેશ તું કોઈ પ્રોબ્લેમમાં છે. શું થયું છે ક્રેશ, કહે ને મને. તું કઈ ટેન્શનમાં છે, કઈ પ્રોબ્લેમ છે, શું છે, કહીશ. ખિયારા મને નથી ખબર કે હું તને શું કહું, પણ અહીંયા ઘણું બધું ચાલે છે. ખબર નહીં કેમ પણ કોઈએ મને અને રાધાને ટાર્ગેટ કર્યા છે. ક્રેશ આ તો શું બોલી રહ્યો છે? રાધાને ચાર સાથે બાંધી દીધી હતી, તું પણ પ્રોબ્લેમમાં હતો. હા ખિયારા, એ લોકોએ રાધાને ઝાડથી બાંધી દીધી હતી અને હું પણ કોઈ અવાવરું જગ્યાએ સૂતેલો હતો. કિયારા મને નથી ખબર કે હું તને શું કહું. હું ટેન્શનના કારણે ખૂબ ડરી ગયો હતો, ગભરાઈ ગયો હતો. મને બસ એક જ વાતની ચિંતા હતી કે શું રાધા તો ઠીક છે કે નહીં. રાધાને કંઈ થયો તો નથી ને? એ ઠીક તો છે ને? હા ભગવાનનો પાર કે એ ઠીક છે. ક્રિશ તું મને બધો જ ડિટેલમાં કહીશ કે થયો છે શું? એટલે તમે લોકો? હા કિયારા, પણ પ્લીઝ મને થોડો ટાઈમ આપને, હું તને થોડીક વારમાં ફોન કરું છું. મેં તને કીધું ને કે હું એક કામમાં અટવાયેલો છું. હા પ્લીઝ હું તને સામેથી ફોન કરીશ. હા મને થોડોક ટાઈમ આપ. ઠીક છે ક્રિશ. હા બાય. What the hell? મેં એને આવું બધું કરવા માટે થોડી કહ્યું હતું. રાધા એકદમ સેફ છે તો પછી તું ત્યાં શું ચક મારતો હતો? ભાઈ તમે એવા કોઈ માણસને જોયો છે જે કોઈ છોકરીને બેભાન અવસ્થામાંથી અહીંથી લઈ જતું હોય? અરે રે આ બધું શું થયું, ક્યારે થયું, કઈ બાજુ? ના ના કઈ નથી થયું. ના ના તમારે મને જણાવવું પડશે, નહીં તો હું અહીંથી તમને જવા નહીં દઉં અને હું તમારી સાથે આવીશ. અરે ભાઈ કીધું ને કઈ નથી થયું. ના ના મને કહો શું થયું છે. ના ના ભાઈ કઈ નથી થયું. ના ના હું તમારી સાથે આવું છું. કઈ નથી થયું. ના ના. અરે ભાઈઓ તમે એવા કોઈ માણસને જોયું છે જે અહીંયા છોકરી લઈ જતો હોય? મને તો એ ડર છે કે જો મેં ફોન ના ઉપાડ્યો તો અડધા કલાકમાં એ આવીને મને મારી જ નાખશે. જો એને ખબર પડશે કે મેં એનું કામ નથી કર્યું તો તો ખબર નહીં શું કરશે. પહેલી વાર મેં મારી લાઈફમાં ગોલ મિસ કર્યો છે. જે વિચાર્યું છે એ થયું નથી. જો ક્યારે આ વિશે ખબર પડશે તો ખબર નહીં શું કરશે. સો ટકા હું ગયો. ના ના એને પહેલાં શાંત થવા દે, પછી હું ફોન કરું છું. રાત્રે બરાબર ટાઈમ જોઈને હું એને ફોન કરીશ. અરે ગાંડા તને મારો ફોન ઉપાડતા શું તકલીફ થાય છે? મેં તારા પર ભરોસો કરી અને તને કામ સોંપ્યો હતો પણ તે શું કર્યું? આમ રાધાને ખતમ કરવાની હતી પણ તે આ શું કર્યું? એને ઝાડ સાથે બાંધી દીધી, એને ડરાવી પણ એ ત્યાંથી બચી પણ ગઈ. What's wrong with you? તું મારા કોલ્સનો પણ જવાબ નથી આપતો. તું જીવે છે કે મરી ગયો?